કચ્છ જિલ્લાના ભુજ ખાતે દેવાદિદેવ મહાદેવના પર્વ એવા મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં હજારો શિવભક્તો જોડાયા હતા. ભુજ ખાતે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં શંકર ભગવાનની પ્રતિમા તથા શિવલિંગ તેમજ રાષ્ટ્રભક્તિની ઝાંખી કરાવતી કૃતિઓ રાખવામાં આવી હતી. આ શોભાયાત્રામાં 10,000થી વધુ શિવભક્તો જોડાયા હતા. મારું નામ અજય જોશી છે. કચ્છ જિલ્લા પુષ્કરણ માસ્તાનો માજી પ્રમુખ છું અને આજે સમસ્ત પુષ્કરણ સમાજ દ્વારા મહાશિવરાત્રીના નિમિત્તે સર્વ ભક્તજનોને સેવા માટેનો અમે અહીંયા ફ્રૂટનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો અને દરેક શિવભક્તોનો અમે અહીંયાથી નાનકડું એવું આયોજન કરી સાથોસાથ આપણા વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે આપણા પાકિસ્તાનની ગ્રેફમાંથી છૂટા થયા હતા તેને પણ અમે યાદ કર્યો છે. જેનો અમે પોસ્ટર પણ અમે એનો બનાવ્યો છે. અભિનંદન વર્માને પણ અમે અહીંયાથી અભિનંદન આપીએ છીએ. સર્વ પુષ્કરણ સમાજ હર હર મહાદેવ હર હર પહેલા તો સર્વે ભારતવાસી તથા ભુજવાસીઓને મહાશિવરાત્રીના પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. છેલ્લા ઘણા સમયથી ભુજ મધ્ય દેવાની દેવ જેની ઉત્પત્તિ પણ સૃષ્ટિમાં એક ધરતીમાંથી થઈ છે અને ભસ્મધારી જેને આપણે ઘડીએ છીએ એવા શંકર ભગવાનનો જન્મદિવસ છે અને સૌ ભક્તો એમના આજના દિવસમાં લીન છે ત્યારે ભૂતનાથ મહાદેવ મંદિર દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા અને સૌ ભુજના આગેવાનો અને કાર્યકરો દ્વારા જે આ આયોજન થયું છે તેને અનંત શુભેચ્છા પાઠવું છું. ધાર્મિક લાગણીઓ સાથે અને આપણી પ્રણાલી અને સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને હંમેશા આવા કાર્યો થતા રહે તેવી સૌને શુભેચ્છા પાઠવું છું અને આવા કાર્યો દર વખતે થાય અને એક સમાજ ધાર્મિક લાગણી સાથે પણ સંકળાયેલો રહે અને આવું આયોજન થતું રહે તેવી સર્વેને શુભકામનાઓ પાઠવું. સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષથી ગોસ્વામી સમાજે એક આહ્વાન કર્યું કે સમસ્ત હિન્દુ સમાજ આની અંદર જોડાય. પરંપરાથી ગોસ્વામી સમાજ આનું આયોજન કરતું હતું અને 6 વર્ષથી જે સનાતન હિન્દુ સમાજે આ આયોજનમાં જોડાણા છે અને આપ આજે જોઈ શકો છો કે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથનો દિવસ છે અને એ દિવસે આજે શિવભક્તો કેટલી મોટી સંખ્યામાં રવાડીમાં ઉપસ્થિત છે. મહાશોભાયાત્રા છે અને ભગવાન ભોળાનાથની કૃપાદૃષ્ટિ કચ્છ ભારતભરમાં આપણા ઉપર વરસતી રહે અને આપણે હંમેશા એક આપણા જે મહાદેવનો જે મહિમા છે મહિમાને વધુ ને વધુ ઉજાગર કરતા રહીએ એવી જ અભ્યર્થના સાથે હર હર મહાદેવ. બાપુ સનાતન ધર્મ સર્વ ધર્મ સંભાવ છે, એક કચ્છમાં કોમી એકતાના દર્શન કરતા કચ્છમાં હંમેશા કોમી એકતાનું પ્રતીક રહ્યું છે અને આજે આપણે જોશું તેમ કે આ મહા શોભાયાત્રા જઈ રહી છે અને મુસ્લિમ સમાજના લોકો પણ આપણી આ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે અહીંયા કને ઉપસ્થિત રહેવાના છે. તો આ એક કોમી એકતાનું પ્રતીક છે અને આજે આપણા દેશને ખાસ કોમી એકતાની જરૂર છે. એકતાની જરૂર છે કે કોઈ પણ દુશ્મન દેશ આપણા દેશ ઉપર કોઈ પણ જાતનો વજ્રઘાત કરવાની કોશિશ કરે તો આપણી એકતા અખંડિતતા હંમેશા એવી અખંડ રહે અને એની તાકાત આપણે ભગવાન ભોળેનાથ આપે એ જ અભ્યર્થના સાથે હર હર મહાદેવ.